આજથી 3 વર્ષ પહેલા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સહિત અનેક વિસ્તારમાં વરસાદી પૂરે વિનાશ વેર્યો હતો, જેમાં લોકોની સાથે સાથે અબોલ પશુઓએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો, તો અનેક પરિવારે પોતાના ઘરની છત્રછાયા ગુમાવી હતી। તે વાતને આજે 3 વર્ષ પૂરા થયા છે ત્યારે જોઈએ અમારો એક વિશેષ અહેવાલ પુરાની યાદે। આ વખતે પૂરતા પ્રમાણમાં વરસાદ ના આવતા ખેડૂતોના જીવ તારવી ચોટ્યા છે। ત્યારે જો વાત કરવામાં આવે 2020 અને 17ની, તો 2017માં વરસાદી પૂરે વિનાશ વેર્યો હતો, જેને લઈ લોકોને તેમજ મૂંગા પશુ પક્ષીઓનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું અને લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કર્યો હતો। વર્ષ 2017ની જો વિગતવાર વાત કરવામાં આવે તો 20 જુલાઈ 2017ના દિવસે વરસાદ શરૂ થયો હતો અને 5 દિવસ સુધી સતત વરસી રહેલા વરસાદે ગુજરાત અને રાજસ્થાનમાં પાણી પાણી કરી દીધું હતું અને આખરે આ વરસાદને લઈ 24 જુલાઈ 2017ના વહેલી સવારે વરસાદી પૂર પાણી ધાનેરામાં ખરી વરતા વિનાશ વેર્યો હતો। આ વરસાદી પાણીએ લોકોની સાથે સાથે અસંખ્ય પશુ પક્ષીઓના પણ જીવ લીધા હતા। અચાનક ધાનેરાના શહેરી વિસ્તારમાં પાણી ફરી વળતા લોકો ભયભીત બન્યા હતા અને પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ દોડવા લાગ્યા હતા। તો કેટલાક લોકો આ વૃક્ષ પર ચડીને, તો કેટલાક લોકોએ પોતાના ઘરની છત પર ચડીને પોતાનો જીવ બચાવ્યો હતો। ત્યારે બજારમાં ફરતા અબોલ પશુઓ પાણીમાં તણાઈ જતા મોતને ભેટ્યા હતા। વરસાદી પાણી ઘૂસી જતા 24 કલાક સુધી ધાનેરાના શહેરીજનોએ મોત સામે ઝઝૂમી પોતાની જિંદગી બચાવી હતી। હવે જો વાત કરવામાં આવે પૂરના પાણી વસર્યા પછીની, તો 24 કલાક બાદ ધાનેરાના શહેરી વિસ્તારમાં પૂરનું પાણી વસરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। જેમ તેમ કરી લોકોએ પોતાનું જીવ તો બચાવી લીધું, પરંતુ આ વિનાશક પૂરે લોકોની પાસે કશું જ બચાવવા દીધું ન હતું। લોકોના ઘર વખરીને સામાન સહિત લોકોના આખે આખા ઘર પાણીમાં તણાઈ જતા અનેક પરિવારો નિરાધાર બન્યા હતા। લોકો પાસે નહોતું બચ્યું ઘર કે નહોતા બચ્યા ઘર વખરીનો સામાન, ત્યારે પોતાના નાના નાના બાળકો પણ ભૂખ માટે રડી રહ્યા હતા। ત્યારે ભગવાન સ્વરૂપે કેટલીક સેવાભાવી સંસ્થાઓ તેમજ તંત્ર આ લોકોની મદદે આવ્યું હતું અને પાણી વસર્યા બાદ પણ આ લોકોને તાત્કાલિક ધોરણે ભોજન મળી રહે અને કોઈપણ વ્યક્તિ ભૂખ્યું ના રહે તેવા હેતુથી ભોજન આપવાની શરૂઆત કરવામાં આવી હતી। જ્યારથી પાણી આવ્યું ત્યારથી કહેવાનું મતલબ અમારે હાઈસ્કૂલનો કોટ, તાલુકાનો હાઈસ્કૂલ ના પડ્યો હતો કોટ, તો કહેવાનું મતલબ આખો વાસ જ નહીં જવો, તો અમારે વાસની અંદર બહુ જ નુકસાન છે। અરે સાહેબ મહેરબાની રાખીને મને આને પાણી પહેરવો, મહેશ આજ પાણી વળી વણદાડાથી કરીને મારે ઘરે આ ન રોમે ખાવા પીવાની નહીં, મારો જા બાજુ વખીરાનો પડ્યો વો બાળો જી માલદારી પાલટીને જે મતી દો, ગરીબોને ઓખી ભાળીને મહેરબાની રાખીને દો, કુછ ભી કામ કરો પણ ઓખી ભાળીને કામ કરો, કે વાસ્તા મેં ગરીબી મેં મરા ભૂખે મરા, મારે કોઈ રહ્યું નહીં, માલ મલકત નહીં રહ્યો, ઘરબાર વખીરવાનો પૂરો તે ભાળે કરીને જે ઘર હિ વણે તુમારથી થઈ દો, હા ભિખારી થાવ મારે નહીં જમી નહીં જાગીરી, મેં મજૂરી કરીને પેટ ભરા વણો તો થઈ દેતા નહીં, માલદારીઓને દો મહેરબાની રાખો, મને કોઈ મેણીઓ દો કોઈ કપડું દો મીટર ભરી દો, તો મેં આવરું ઢોકા ની શરૂઆત કરવામાં આવી હતી। સૌપ્રથમ તો તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા હેલિકોપ્ટર દ્વારા લોકોને ભોજન આપવાની શરૂઆત કરવામાં આવી, તે બાદ સેવાભાવી સંસ્થાઓ દ્વારા લોકોના ઘરે ઘરે જઈ લોકો સુધી ભોજન પહોંચાડ્યા હતા। ત્યારે લોકોએ પણ પોતાની અને પોતાના બાળકોની ભૂખ સંતોષી આ તમામ દ્રશ્યો જોઈ ભગવાન આંખોમાં પણ આંસુ આવી જાય તેવો ઘાટ ઘડાયો હતો। કેટલાક લોકોને પૂરતા પ્રમાણમાં જમવાનું મળ્યું, તો કેટલાક લોકોના હાથમાં જમવાનું ન વળતા લોકોમાં નિરાશા જોવા મળી હતી। ત્યારે કેટલાક લોકો જમવાનું લઈને બારોબાર ભાગતા કેમેરામાં કેદ થયા હતા। ત્યારે સેવાભાવી લોકો સહિત ધાનેરાના અગ્રણીઓ પણ પૂરતા પ્રમાણમાં ભોજન લઈ જાય તેવી અપીલ કરી હતી। તંત્ર દ્વારા પણ તાત્કાલિક ધોરણે NDRFની ટીમ મોકલી બચાવ કામગીરી હાથ ધરી હતી અને NDRFની ટીમ પણ પોતાનું જીવ જોખમમાં મૂકી ચાલુ વરસાદી પૂરથી લોકોને બહાર કાઢ્યા હતા। ત્યારે NDRFની ટીમમાં દ્વારા લોકોના જીવ બચાવવામાં આવ્યા હતા અને કેવી રીતે બનાવવામાં આવે તે સાંભળો એક NDRF અધિકારીના મોઢે। હવે જો વાત કરવામાં આવે તો ધાનેરાના સરકારી હોસ્પિટલની, તો સરકારી હોસ્પિટલ પણ પૂરના પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને હોસ્પિટલમાં મોટાભાગની સામગ્રી પણ નાશ પામી હતી। ત્યારે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ઊભી કરવી પણ ખૂબ જ મુશ્કેલ બન્યું હતું। ત્યારે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા
ડોક્ટર શૈલેન્દ્રસિંહ પરમાર અને ડોક્ટર મિતેશ ડાભી દ્વારા ધાનેરામાં કોઈ જાતનો રોગચાળો ન ફેલાય તે માટે ધાનેરાના વિશ્રામ ગૃહ ખાતે તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી હતી અને 15 દિવસ સુધી તે જગ્યા પર લોકોને સારવાર પૂરી પાડી હતી. તો બીજી તરફ જ જમિયત ઉલમા દ્વારા પણ ધાનેરાના શહેરી વિસ્તારમાં રોગચાળો ન ફેલાય તે માટે તાત્કાલિક ધોરણે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે સફાઈ કરવામાં આવી હતી. ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં પણ જમિયત ઉલેમા દ્વારા ટૂંક જ સમયમાં સાફ સફાઈ કરી તાત્કાલિક ધોરણે હોસ્પિટલ શરૂ થાય તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. જ્યાં ત્યારે જમિયત ઉલમાની આ કામગીરીને ધાનેરા રેફરલ હોસ્પિટલના ડોક્ટર સહિત ધાનેરાના લોકોએ પણ બિરદાવી હતી. ધાનેરાના માર્કેટયાર્ડમાં પણ પૂરનું પાણી ફરી વળતા કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. વેપારીઓને વારો આવ્યો હતો અને કરોડો રૂપિયાના અનાજ પર વરસાદી પાણી ફરી વળતા સમગ્ર માર્કેટયાર્ડમાં દુર્ગંધ ફેલાઈ હતી. માર્કેટયાર્ડની સાથે સાથે ધાનેરા શહેરના અન્ય વેપારીઓની દુકાનોમાં પણ પૂરનું પાણી ભરાઈ જતા કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું અને પૂરના પાણી ઓસર્યા બાદ વેપારીઓ દ્વારા દુકાનો ખોલતા સમગ્ર દુકાનો દુર્ગંધ મારી રહી હતી અને તમામ વેપારીઓ પોતાના સામાન દુકાનમાંથી બહાર કાઢી રહ્યા હતા. ત્યારે આ વરસાદી પાણીમાં પડેલો સામાન લોકો માટે જીવલેણ બને તેમજ ધાનેરામાં કોઈ મોટો રોગચાળો ન ફાટી નીકળે તે માટે તંત્ર દ્વારા પણ આ તમામ અનાજને તાત્કાલિક ધોરણે ધાનેરાના શહેરી વિસ્તારથી દૂર કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી અને 1000 ટન અનાજ ધાનેરાથી દૂર કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ વરસાદી પૂરમાં લોકોની સાથે સાથે અસંખ્ય પશુ પક્ષીઓ પણ મોતને ભેટ્યા હતા. પૂરનું પાણી ઓસર્યા બાદ એક લોકોના મૃતદેહ મરી રહ્યા હતા. ત્યારે NDRFની ટીમ તેમજ સેવાભાવી લોકો દ્વારા તાત્કાલિક ધોરણે મૃતદેહને બાવળની જાડી તેમજ પાણીમાં ફસાયેલા હોય તેને બહાર કાઢી તેના પરિવારને બોલાવી અંતિમવિધિ કરી હતી. ત્યારે કેટલાક મૃતદેહ મરી આવ્યા અને કેટલાક મૃતદેહની અંતિમવિધિ કરવામાં આવી. સાંભળો સેવાભાવી લોકોના મોઢે. લોકો બાદ અબોલ પશુઓના મૃતદેહો મરી આવ્યા હતા. જે મૃતદેહ ધાનેરાના રહેણાંક વિસ્તારમાં દુર્ગંધ મારતા હોવાથી સ્થાનિક લોકોમાં પણ એક રોગચાળો ફેલાવાનો ભય ફેલાયો હતો, જેને લઈને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પશુઓના મૃતદેહો પણ નિકાલ કરવામાં આવ્યા હતા. 2017માં વરસાદી પૂરે ધાનેરામાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં વિનાશ વેર્યો હતો. હવે જો પૂરના કારણની વાત કરવામાં આવે તો લોકોના જણાવ્યા પ્રમાણે ધાનેરાથી આશરે 40 કિલોમીટર જેટલા અંતરે રાજસ્થાનના જેતપુર ગામે ડેમ આવેલું છે અને આ ડેમ તૂટતા આ સમગ્ર હોનારત સર્જાઈ હતી. ત્યારે એ જ સમયે અમારી ટીમ દ્વારા પણ આ ડેમની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાં જઈને જોયું તો ડેમ તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો. ત્યારે આજુબાજુના સ્થાનિક લોકો દ્વારા પણ સ્થાનિક તંત્ર પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા અને સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ડેમ ભરાઈ જતાં અમે લોકોએ તંત્રને વારંવાર રજૂઆત કરી હતી, તેમ છતાં પણ તંત્રના અધિકારીઓ ન ફરકતા આખરે ડેમ તૂટી જવા પામ્યો હતો અને ડેમ તૂટી જતાં આ સમગ્ર હોનારત સર્જાઈ હતી. ત્યારે સાંભળો એ લોકોના મોઢે છે કેવી રીતે ડેમ ફાટ્યો. ધાનેરાના નેનાવા 3 રસ્તા પાછે આવેલ નારો જેને લઈને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા. તંત્ર દ્વારા જ્યારે આ નારું બનાવવામાં આવ્યું તે સમયે પણ સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને આ નારામાંથી પાણી ના પસાર થતાં આજુબાજુના વિસ્તાર પાણીમાં ડૂબી જવા પામ્યા હતા. ત્યારે કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા તાત્કાલિક ધોરણે રોડ તોડી પાણીનો નિકાલ કર્યો હતો અને 1000 લોકોના મોતને મુખમાંથી બચાવ્યા. ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સહાયના પણ ધોધ વરસાવવામાં આવ્યો હતો. રાશન, કેસડોળ, ખેડૂતો માટે સહાય, પશુઓ માટે સહાય અને રાજ્યના મુખ્યમંત્રી પણ 5 દિવસ સુધી બનાસકાંઠામાં રોકાયા હતા અને સમગ્ર નુકસાનીનું નિરીક્ષણ કર્યું હતું અને મૃતકના પરિવારજનોને આશ્વાસનની સાથે સાથે મૃતકોને સહાય પણ આપી હતી. સુરેશ કલ્ચર, ZSTV, બનાસકાંઠા. આટલું બધું પાણી આવ્યું એકદમ જ 5 મિનિટમાં, લગભગ કેળા ઉધી પાણી ચડી ગયું. તો છતાં કોઈ સાંજે જેવણ કરી સવારમાં કે નાઇટમાં બધા કર્મચારી બીજા બધા હતા કે અમે આખી નાઇટ ફરી છે, પણ આ લોકોને અમે ખેંચાવત તો આ ખેંચાવત, એકલા તો ખેંચાઈ ના જાવ તને. હા, આના માટે કોઈ અમારે હવાર પડતા જોણ નથી. અમે તો બધા જે કપડાં હતા પહેરેલા હવે જ કપડાં લઈ અને બહાર નીકળ્યા છે. બીજું કોઈ ઘર વગેરે બીજી બધી સમાજ થઈ ગઈ છે,
बाजू में सोलंकी वाद है, अमार परमार वाद है, अँ कोई अत्य अमार कोई अंदर माथू खाले एवं जगह नहीं, पानी पीवा खावा बड़ी सब समस्या पूरी है। सरकारी कर्मचारी जो प्रमुख है नगरपालिका ये तो अत्य सुधी अमे देखा नहीं कि क्यों आगे प्रमुख है, क्या हेलिकॉप्टर में फरे क्यों आगे रहे।